કેશોદ તાલુકામાં આગોતરી મગફળીનું વાવેતર થયા બાદ બે તબક્કે વાવણી કાર્ય થતા ત્રીજા રાઉન્ડમાં ખેડૂતો વાવણી કરી રહ્યા છે મોટાભાગના ખેડૂતોએ વાવણી કાર્ય પૂર્ણ કર્યું અનેક ખેડૂતોના ખેતરોમાં વાવણી કાર્ય હજુ બાકી કેશોદ તાલુકામાં મે મહિનાથી આગોતરી મગફળીનું વાવેતર શરૂ થયું હતું જે જૂન મહિનાની સુધી આગોતરી મગફળીનું વાવેતર થયું હતું જે આગોતરી મગફળી એકથી દોઢ મહિનાની થઈ ચૂકી છે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆતથી મેઘરાજાનું આગમન ન થતાં જુલાઈમાં એક સપ્તાહ બાદ અમુક વિસ્તારોમાં વરસાદ થતાં વાવણી થઈ હતી બાદમાં દસ જુલાઈ બાદ સાર્વત્રિક વરસાદ થતાં કેશોદ તાલુકામાં ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા હતા જોકે હાલના વર્ષે ત્રણ તબક્કે વાવણી થતી જોવા મળી છે છતાં અમુક ખેડૂતોને હજુ પણ વાવણી કર્યા બાકી છે ગત વર્ષની સરખામણીએ ચારથી પાંચ સપ્તાહ વાવણી કર્યા મોડું થયું છે ગત વર્ષે પાંચ જૂનથી દસ જૂન આજુબાજુ મોટાભાગના ખેડૂતોએ વાવણી કાર્ય પૂર્ણ કર્યું હતું જેની સરખામણીમાં હાલમાં દસ તારીખથી વાવણી કાર્ય શરૂ થયું છે હાલમાં કેશોદ તાલુકામાં ત્રીજા તબક્કામાં વાવણી કાર્ય થતું જોવા મળી રહ્યું છે કોઈ ખેડૂતો બરત દ્વારા તો કોઈ ખેડૂતો ટ્રેક્ટર દ્વારા વાવણી કાર્ય કરી રહ્યા છે મોટાભાગના ખેડૂતોએ વાવણી કાર્ય પૂર્ણ કર્યું અમુક ખેડૂતોના ખેતરોમાં વાવણી હજુ પણ બાકી છે કેશોદ તાલુકામાં સરેરાશ બેતાલીસ હજાર સાતસો સત્તાવન હેક્ટરમાં મગફળી શાકભાજી ઘાસચારાણ સહિતનું વાવેતર થાય છે દર વર્ષે સરેરાશ દસ હજાર હેક્ટરમાં મગફળીનું આગોતરું વાવેતર થાય છે જેમાં ગત વર્ષે ઉનાળું વાવેતરમાં વધારો થતાં હાલના વર્ષે આગોતરી મગફળીના વાવેતરમાં ઘટાડો નોંધાયેલો છે હાલના વર્ષે ચાર હજાર સત્સો એંશી હેક્ટરમાં મગફળીનું આગોતરું વાવેતર થયું છે ચોમાસાની શરૂઆતથી બે તબક્કે વાવણી થતાં ચૌદ હજાર હેક્ટરમાં વાવણી થઈ ચૂકી છે અત્યાર સુધીમાં કુલ અઢાર હજાર છસો એંશી હેક્ટરમાં વાવણી પૂર્ણ થઈ છે હજુ પણ વાવણી કાર્ય શરૂ છે હાલના વર્ષે મગફળીના વાવેતર સિવાય પાંસઠ હેક્ટરમાં સોયા સોયાબીન બસો પચાસ હેક્ટરમાં શાકભાજી સાતસો દસ હેક્ટરમાં ઘાસચારા સહિત ઓગણીસ હજાર સત્સો સાહીઠ હેક્ટરમાં વાવેતર થયું છે ગોવિંદડિયા જૅસ ટીવી કેશોદ